सब्सक्राइब करो गुजराती हेल्थ टिप्स चैनल ने अने दबावो आ घंटी ने जेथी तमे जोई सको अमारा नवा वीडियो सौथी पहला। दर वर्षे हजारों नवजात तथा नाना बाळको खास करीने नबळा रोग प्रतिकारक शक्तिना लीधे सर्दी खांसीनो शिकार थाय छे। मोटा भागना बाळको पोताना जीवनना प्रथम वर्षमां लगभग 7 वखत आ समस्यानो भोग बने छे। बाळको जीवाणुयुक्त वातावरण अथवा संक्रमणवाळी व्यक्तिनी निकटताने लीधे विभिन्न प्रकारना संक्रमण फैलावनार रोगाणुओना संपर्कमां आवे छे। बीमार बाळकनी देखरेख माँ बाप तथा तेमनी देखभाल करनाराओ माटे समान रीते मुश्किली बनी शके छे। अमेरिकन बाळ रोग एकेडमी 6 वर्षथी ओछी उमरना बाळकोने सर्दी खांसीनी दवाओ आपवानी ना पाड़े छे, कारण के आ दवाओ घातक दुष्परिणामोनी संभावना होय छे। आ विपरीत परिस्थितिओमां प्राकृतिक रीते ज उपचार करवो श्रेष्ठ छे। घरेलू उपचार बाळकोनी सर्दी खांसीमां राहत पहोंचाड़ी तेमनी रोग प्रतिकारक शक्तिने शक्तिशाळी बनावे छे। તેમ છતાં જો તમારું બાળક 3 મહિનાથી નાની ઉંમરનું છે અને તાવથી પીડાય છે તો તમારા ડોક્ટરની સાથે ચર્ચા કરો। બાળકોની શરદી ખાંસી માટે 9 કારગર ઉપાયો। મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નંબર 1, સ્પંજ સ્નાન। નાના બાળકોને તાવ ઓછો કરવા માટે શરીર તથા શરીરના તાપમાનને વિનિયમિત કરવા માટે તેમને દિવસમાં 2-3 વખત ઠંડા પાણીથી અથવા સ્પંજ સ્નાન કરાવો। સ્પંજને રૂમના તાપમાનના બરાબર તાપમાનવાળા પાણીમાં પલાળી તેને વધારાના પાણીને નીચોવી લો અને પછી બાળકોના તાપમાનને ઓછું કરવા માટે તેના હાથ પગ ખભા અને તેના કમરના નીચેના ભાગને સાફ કરો। એક અન્ય વિકલ્પ મુજબ તમે તમારા માથા પર પલાળેલી પટ્ટી પણ રાખી શકો છો। પલાળેલી પટ્ટીને થોડી મિનિટોના અંદરે બદલતા રહો। નોંધ, વધુ પડતા ઠંડા પાણીનો ઉપયોગ ના કરો, આ શરીરના આંતરિક તાપમાનના વધારો કરી શકે છે। નંબર 2 છે લીંબુ। એક કઢાઈમાંનો રસ, તેના છીલકા અને 1 ચમચી આદુની ચીરી લો। તેમાં પાણી નાખો જેથી બધા અવયવો તેમાં ડૂબી જાય। તેને ઢાંકીને 10 મિનિટ સુધી રાખો। આ પ્રકારે તૈયાર પાણીને અલગ કરી લો। હવે તરલ પાણીમાં એટલી જ માત્રામાં ગરમ પાણી તથા સ્વાદ માટે મધ મિક્સ કરો। બાળકોને આ પ્રકારે તૈયાર કરેલ ગરમ લીંબુ પાણીને દિવસમાં કેટલીક વાર પીવડો। નોંધ, 1 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ખાંડના બદલે મધ મિક્સ કરો। નંબર 3 છે મધ। 1 વર્ષ કે પછી તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે જે શરદી ખાંસીથી પીડિત હોય, મધ એક સુરક્ષિત ઉપચાર છે। 2 ચમચી કાજુ મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો, દર 1 કલાકના અંતરે પીવડાવશો તો રાહત મળશે। 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી ખાંસી તથા છાતીમાં રાહત મળે છે। નંબર 4, ગરમ ચિકનનો સૂપ। 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ગરમ ચિકનનો સૂપ પણ એક સારો વિકલ્પ છે। આ હળવો તથા પોષક હોય છે તથા છાતીમાં જામેલા કફ અને બંધ નાકમાંથી છુટકારો અપાવે છે। તેમાં ઉપસ્થિત એન્ટીઓક્સિડન્ટ ઠીક થવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે। તમે બાળકોને દિવસમાં 2-3 વખત પીવડાવી શકો છો। નંબર 5 છે સંતરા। સંતરામાં હાજર વિટામિન સી શ્વેત રક્ત કોશિકાઓનું નિર્માણ વધારવામાં મદદરૂપ છે। આ કોશિકાઓ તાવ શરદીના રોગાણુઓ સામે લડે છે। સંતરું રોગ પ્રતિકારક શક્તિને દૃઢતા પ્રદાન કરીને ખાંસી, ગળાના દુખાવાને, નાકમાંથી વહેતા પાણીને સમસ્યામાંથી રાહત પહોંચાડે છે। 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દરરોજ 1-2 ગ્લાસ સંતરાનો રસ પીવડાવો। નંબર 6 છે આદુ। 6 કપ પાણીમાં 1/2 કપ બારી કાપેલું આદુની ચીરીઓ તથા તજના 2 નાના ટુકડાને 20 મિનિટ સુધી ધીમા તાપે શેકો, પછી તેને ગાળીને ખાંડ અથવા તો મધ મિક્સ કરી દિવસમાં કેટલીક વાર બાળકને પીવડાવો। 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બરાબર માત્રામાં ગરમ પાણી મિક્સ કરી પીવડાવો। નંબર 7 છે સફરજનનો જ્યુસ। છોલિયા વિનાના કાચા સફરજનનો જ્યુસ અને 2 ભાગનું ઠંડુ પાણીને મિક્સ કરીને તેમાં 2 પટ્ટીઓ પલાળો, પછી તેને નીચોવીને 1 પટ્ટીને માથા પર અને 1 પટ્ટીને પેટ પર મૂકો। 10-10 મિનિટ બાદ પટ્ટીઓ બદલતા રહો। આ પ્રક્રિયાને તાવ ઓછો થાય ત્યાં સુધી કરો। નંબર 8, સ્તનનું દૂધ। સ્તનપાન બાળકો માટે અતિ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તે બીમાર હોય। આ તેમને અદ્ભુત સંતુલિત પોષક તત્વોની શૃંખલા પ્રદાન કરે છે, જો કે તેમને સંક્રમણ સામે લડવા અને જલ્દી સ્વસ્થ થવામાં પણ મદદ કરે છે। 6 મહિનાથી નાની ઉંમરના બાળકોને શરદી ખાંસીમાંથી છુટકારો અપાવવા માટે સ્તનપાન કરાવવું જોઈએ।
નંબર 9 તરલ પદાર્થ સુનિશ્ચિત કરો કે તમારા બાળકને ભરપૂર તરલ પદાર્થ મળે નહીંતર તે ડિહાઈડ્રેશનનો શીખ શકે છે જેથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે શરીરમાં પાણીનું યોગ્ય સ્તર મળ નિકાસને પતલું કરીને તમારા બાળકના શરીરના કીટાણુઓને નિકાસ કરવામાં અને બંધનાક છાતી જામવાની વગેરે સમસ્યાથી બચાવે છે મિત્રો આ હતો આજનો વિડિયો આવા મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં